નમસ્કાર, વિજય પંડ્યા. આપણે બેઠા છીએ મુખોજન લાઈવ સ્ટુડિયોની અંદર. આપણી સાથે છે ચિત્રકાર કમલેશભાઈ ગુજ્જર. ભારત વર્ષ, આપણો ભારત જે દેશ છે એ વિવિધ કલાઓ સાથે સંકળાયેલો છે અને વિશ્વભરમાં કલા અને સંસ્કૃતિના ક્ષેત્રમાં આપણો ભારત પ્રચલિત છે. વિવિધ કલાઓની અંદર એક ચિત્રકલા એ ખૂબ જ સુંદર કલા છે, જેને લોકો ખૂબ સુંદર રીતે માણે છે. ચિત્રકલાની અંદર પણ વિવિધ કલાઓ સમાયેલી છે, જેમાં રિયાલિસ્ટિક પેઇન્ટિંગ છે, એબસ્ટ્રેક્ટ છે, પછી ક્રિએટિવ આર્ટ છે, નેચરલ પ્રકૃતિ સાથે જોડાયેલી સુંદર કુદરતી દ્રશ્યોની કલા છે, એવી રીતે મડ કલા છે કે એમ્બોઝ વર્ક છે, એ ઘણી બધી કલાઓ સાથે આ ચિત્રકલા સંકળાયેલી છે. આપણી સાથે જે કમલેશભાઈ ગજ્જર છે, એમની એક વિશેષતા છે, એ રિયાલિસ્ટિક ચિત્રકલાની અંદર ખૂબ જ નિપુણ છે. એમની ચિત્રકલા માણવા જેવી છે, પરંતુ એમની એક વિશેષ ખાસિયત એ છે કે એ નાઇફની અંદર કોઈ પણ ચિત્ર સર્જન કરવું હોય તો એમની ખૂબી છે કે બહુ સુંદર રીતે એને કેનવાસ ઉપર ઉપસાવે છે. એમાં પણ અઘરામાં અઘરો વિષય છે પોર્ટ્રેટ. એવા પોર્ટ્રેટ વિષયને લઈ અને તેઓ આજે આપણને લાઈવ પોર્ટ્રેટ બતાવશે કે કેનવાસ ઉપર ડ્રોઈંગ કર્યા બાદ નાઇફથી જ આખું પોર્ટ્રેટ કેવી રીતે બને એ કમલેશભાઈ આપણને આજે બતાવશે. લેન્ડસ્કેપમાં નાઇફ પેઇન્ટિંગ થઈ શકે છે, ફિગરેટિવ નાઇફ પેઇન્ટિંગ, એની ગમે તે નાઇફ પેઇન્ટિંગમાં મને સારી એવી પાવર છે. અને ઘણા સમયથી હું પોર્ટ્રેટ્સ નાઇફમાં કરી રહ્યો છું અને એનું મીડિયમ છે કેનવાસ ઉપર. હું ઓઇલ કલરથી નાઇફમાં લાઈવ પોર્ટ્રેટ બનાવું છું અને એ મારો પ્રિય વિષય છે. એટલે કે મોડલને સામે બેસાડી અને લાઈવ નાઇફમાં પોર્ટ્રેટ કરવું અમારે ખૂબ ગમે છે. અને અત્યારે ઘણા બધા નાઇફ પોર્ટ્રેટમાં હું કામ કરી રહ્યો છું. આજે આપ જે પોર્ટ્રેટ બનાવવાના છો, તો એની શરૂઆત આપણે કરીએ. એટલે પહેલા, સૌથી પહેલા તમારું ડ્રોઈંગ, ત્યાર પછી નાઇટ થી કામ ચાલુ કરશો. હા, મુખ્યત્વે આર્ટ સ્ટુડિયો મિલુબેને મને આમંત્રણ આપ્યું, એ બધી એમનો ખૂબ ખૂબ આભાર. અને એમને મને આમંત્રણ આપ્યું કે આજે નાઇટ પોર્ટ્રેટ આપ કરો અને આપણે બધાને બતાવું છે કે કેવી રીતે થાય છે. એટલે મને ખૂબ આનંદ થયો. એટલે મેં કીધું વાંધો નહીં, આપણે નાઇટ પેઇન્ટ પોર્ટ્રેટ આજે સ્ટાર્ટ કરીએ છીએ. એટલે એક કેનવાસ ઉપર સામે મોડલ બેસાડી અને હું પહેલાં એક ડ્રોઈંગ સ્ટ્રક્ચર કરીશ અને પછી એને નાઇફમાં હું પોર્ટ્રેટ સ્ટાર્ટ કરીશ. લગભગ નાઇફ પોર્ટ્રેટનો સમય 2-2.5 કલાક જેવો લાગતો હોય છે એક નાઇફ પોર્ટ્રેટ કરવામાં. એટલો ટાઈમ થાય છે. કમલેશભાઈ, આપણે તમારા હાથ ચાલતો જશે અને આપણી એક વાતો પણ ચાલતી જશે. આપણે આ જે પોર્ટ્રેટ આપણે બનાવીએ છીએ એ સંદર્ભમાં, તો જે આપણે પોર્ટ્રેટ કરતા આવીએ નાઇફમાં કરીએ કે
લાવ્યો આપણે કોઈ પણ પોર્ટ્રેટ બનાવીએ તો એના સામાન્ય નિયમો શું છે? એટલે આપણે જે ત્રણ બાજુ સ્પેસ છોડતા આવીએ છીએ એનું પ્રપોર્શન લેતા આવીએ છીએ. સામાન્ય નિયમમાં એમાં તો સૌથી પ્રથમ તો તમે જે કોઈ પણ મોડલનું પોર્ટ્રેટ બનાવો છો એનું કેરેક્ટર એક વખત પહેલેથી સમજી લેવું પડે છે કે કઈ રીતનું એનું કેરેક્ટરનું સ્ટ્રક્ચર છે. એ રીતે એક રફ ડ્રોઈંગ કરીએ છીએ. ત્યારબાદ ડાયરેક્ટ નાઇફથી જ એને અમે ડ્રોઈંગ જતું ના રહે એ ખાસ ધ્યાનમાં રાખવું પડતું હોય છે પોર્ટ્રેટમાં. અને જે કઈ નાઇફના પેચીસ પડે છે એ એક વખત એના પરફેક્ટ પેચ પડ્યા ના હોય તો ઉપરોપરી બે થી ત્રણ વાર તમે પેચ મૂકો તો એ પછી બહુ ખરાબ થઈ જાય છે, બગડી જઈ શકે છે. કારણ કે એને જે કલરની ફ્રેશનેસ છે એ જતી રહે છે. એટલે એ બધું બહુ સાચો પડે છે કારણ કે એનું ડ્રોઈંગ અને કલરના જે શેડ એનું ટોનિંગ એ બધું પરફેક્ટ શરૂઆતથી જ એમાં નાઇફમાં પડવું લગાવવું પડે ત્યારે જ એ વ્યવસ્થિત થઈ શકે છે. ઉપરા ઉપરી તમે નાઇફમાં પેચ મૂકવા માંડો તો એ પછી બગડી જાય છે. એટલે એમાં ખૂબ ખાસ સાચો પડતો હોય છે. જ્યારે બ્રશથી આપણે પોર્ટ્રેટ બનાવીએ ત્યારે એમાં તો શું છે કે તમે પેચીસ મૂકો, સુકાયેલ પાછળ ફરી બીજી વાર એની ઉપર મૂકો, સુકાયેલ થર્ડ કોટિંગ કરી શકો છો. આમાં એવું નથી થતું. મોસ્ટલી ફર્સ્ટ કોટમાં પેઇન્ટિંગ પૂરું કરવું પડે છે. એટલે તમારે પહેલેથી કલર્સ ને એના ડ્રોઈંગ સાથે પરફેક્શન રાખવું પડે છે. ક્યાંય પણ બ્રશથી પોર્ટ્રેટ કરતી વખતે તો ડ્રોઈંગ ખસી ગયું હોય તો તમે એને સુધારી શકો બ્રશથી પણ, અથવા તો કલરના પેચ ખોટા પડી ગયા હોય તો ફરી વખત એને તમે એ કરી શકો છો. જ્યારે નાઇફમાં જ્યારે ખોટું પેચ મૂકી જાય અથવા તો ડ્રોઈંગ ખસી જાય તો એને સુધારવું પછી ખૂબ ખૂબ અઘરું હોય છે. એટલે એ શરૂઆતથી જ પરફેક્શન રાખવું પડતું હોય છે. એક વસ્તુ છે કે નાઇફ પેઇન્ટિંગ એક એવી વસ્તુ છે કે જેની ઇફેક્ટ એટલે કે જે રીતે આપણે બ્રશિંગમાં જે કામ કરતા આવીએ છીએ અને એમાં જે ડિટેલિંગ આવે છે એવી ડિટેલિંગ એમાં ના આવે કે સ્મૂથનેસ નથી આવતી. એક આખું રફ પોર્ટ્રેટ થતો હોય છે જે કે એકદમ પેચીસ જ દેખાય. એમાં કોઈ ફિનિશિંગ કે મિક્સિંગ એવું ના હોય. જે તમે પેચીસ વર્કમાં આપણે ટૂંકમાં આપણે ફોટો ફોટો જે ઇફેક્ટ આવે છે ફોટોગ્રાફી જેવું પોર્ટ્રેટ ના લાગે પણ એક એની પેઇન્ટિંગ સ્ટાઇલ એમાં આવે છે. એક પેઇન્ટિંગની એક સ્ટાઇલ જેમ કોઈ પેઇન્ટિંગ આપણે કરીએ તેમાં પેઇન્ટિંગની જે ઇમેજ આવે એ વસ્તુ એટલે એનાથી એનું પેઇન્ટિંગ પોર્ટ્રેટ પેઇન્ટિંગ કહેવાય. પોર્ટ્રેટ જે આપણે શબ્દ વાપરીએ છીએ કે ડ્રોમાઇટિંગ, હા પોર્ટ્રેટ પેઇન્ટિંગ એને કહી શકાય.
આમ સામાન્ય આપણે જયારે ડ્રોઈંગ કરીએ ત્યારે આપણને એટલો અંદાજ આવી જાય કે આટલું કેરેક્ટર આપણું પરફેક્ટ આ રીતે પકડાશે. ડ્રોઈંગ પેન્સિલથી વખત પરફેક્ટ કરવાનું કારણ જ એ છે કે જ્યારે નાઇફમાં પછી બ્રશિંગ એમાં થતું નથી, એનું બ્રશથી એને સુધારી શકાતું નથી, એટલે સૌથી પહેલાં તો પરફેક્ટ ડ્રોઈંગ આવે અને પછી હા નાઇફમાં કામ કરવામાં આવે તો વધુ સારું રહે છે. સંપૂર્ણ આપણે ડ્રોઈંગની અંદર સંપૂર્ણ મહેનત સાથે કેરેક્ટર પરફેક્શન જોવું પડે. ઘણી વખત એવા પણ અનુભવ થયા છે ને કમલેશભાઈ કે અમુક કેરેક્ટર એવા હોય કે જે પકડવા ખૂબ જ અઘરા હોય, અમુક કેરેક્ટર એવા હોય કે બહુ ઈઝીલી પકડી જતા હોય. ઘણી વખત એવા કેરેક્ટર હોય કે જે થોડા ટફ હોય છે પણ એનું થોડુંક શરૂઆતથી કામ શરૂ કર્યા પહેલાં થોડું અભ્યાસ કરવો પડે કે કેરેક્ટર કેવું છે, એનું સ્ટ્રક્ચર કેવું છે અને એને કેવી રીતે પરફેક્શન એમાં આવવું. કારણ કે એનું જે ડ્રોઈંગ, એનું કેરેક્ટર, એનું સ્ટ્રક્ચર, એની ફેસની જે ખાસિયત શું છે એ ચહેરામાં, એની ઓળખ સૌથી વધારે કયા એના પાર્ટસથી ચહેરામાં થાય એ એક વખત પકડવું પડે કે એના ચહેરાની ખાસિયત આ છે. તો એ જો તમે સમજી અને પછી એ રીતે ડ્રોઈંગ કરી અને તમે કામ કરો તો થોડું વ્યવસ્થિત તમે એમાં કરી શકો તો તકલીફ ઓછી પડે છે. એટલે ચહેરો ઓળખવો બહુ જરૂરી છે. હા, ચહેરો પોર્ટ્રેટ બનાવો અને કેરેક્ટર આવે એ જ મેઇન અગત્યનું છે. દરેક ચહેરાની એક ખાસિયત હોય છે કે ઘણામાં એની આંખ એવી હોય કે જે એની ઓળખ બનતી હોય. ઘણી વખત એના ફેસના જે પાસા પડતા હોય છે, એનો ગાલનો ભાગ છે કે દાઢીનો ભાગ છે, એ પણ એની એક અમુક વખતે ઓળખ થતી હોય છે. અત્યાર સુધીમાં આપે આશરે કેટલા પોર્ટ્રેટ બનાવ્યા હશે નાઇટની અંદર? અત્યાર સુધીમાં મેં ખાસ તો વધારે પોર્ટ્રેટ બનાવ્યા નથી, લગભગ 15-20 ડેમોઝ મેં આપ્યા છે હજુ સુધી. અને આમ અમારા સર્કલમાં નાઇટ મોડલ બેસાડી અને લગભગ 30 જેટલા પોર્ટ્રેટ મેં બનાવ્યા છે. ટોટલ તમે લગભગ 100 ની નજીક હશો? ના ના, હજુ 50 કદાચ નહીં થયા હોય એટલા. અચ્છા, એક સમજીએ તો આર્ટિસ્ટ છું પણ નાઇફ પોર્ટ્રેટ કરવું એક મારો શોખ છે. એટલે એ કંઈ હું અત્યારે કોઈ પ્રોફેશનલી નાઇફ પોર્ટ્રેટ કોઈને બનાવતો જ નથી, એટલે એટલા બધા પોર્ટ્રેટ કર્યા નથી. પણ મારા સર્કલમાં, ફ્રેન્ડ સર્કલમાં ઘણા બધાને ક્યારેક ડેમોન્સ્ટ્રેશન આપીને એ રીતે હું કરતો હોઉં છું. એટલે કોઈ પ્રોફેશનલી કામ હજુ નાઇફમાં હું કરતો જ નથી. શોખ છે અને મારા શોખને ડેવલપ કરવા માટે હું નાઇફ પોર્ટ્રેટ બનાવું છું. મેં આપણા ઘણા બીજા પેઇન્ટિંગ્સ જેને કહેવાય કે બીજા ટ્રેડિશનલ આર્ટ ઉપર છે કે લેન્ડસ્કેપ છે, એ ચિત્રો મેં આપણા નાઇફમાં જોયેલા છે. હા, મેં ટ્રેડિશનલ પેઇન્ટિંગ પણ નાઇફમાં ઘણા કર્યા છે, લેન્ડસ્કેપ પેઇન્ટિંગ પણ કર્યા છે. એ સિવાય કોઈ વિષય ઉપર નાઇફમાં કામ કરે છે? એ સિવાય મેં હેરિટેજ સ્કલ્પચર્સ કરેલા નાઇફમાં, ગણપતિ છે કે પછી કોઈ હેરિટેજ સ્કલ્પચર હોય એના મેં એ વિષય બહુ રસપ્રદ છે જે સ્થાપત્ય કલાને નાઇફમાં લો. એટલે આમ તો જે હેરિટેજ વિષય છે એટલે એ સ્થાપત્ય કલા આખી
આપણી એન્ટિક જેવી લાગતી હોય અને એમાં પથ્થર માં જે એમાં જે પથ્થર નું જે ટેક્સચર જે આવતો હોય રફ, અને એને એના કોઈ પિલર્સ છે અથવા તો અંદર કોઈ મૂર્તિઓ હોય, એ બધી જયારે નાયકમાં હું કરું ત્યારે એમ લાગે કે ખરેખર ઓરિજિનલ નામ વસ્તુ મૂકી હોય એટલું એનું લાઈવ દેખાતું હોય છે. નાઇકમાં પણ ઘણી બધી વિવિધતાઓ આવે છે ને, નાઇક કેટલા પ્રકારની આવતી હોય છે? નાઇક ઘણા પ્રકારની આવે, નાઇક ઘણી સાઈઝની આવતી હોય છે નાઇક, અને નાઇકમાં એવું છે કે નાઇક જે હોય એમ એકદમ હાર્ડ, એનું જે મટીરિયલ છે હાર્ડ હોવું ના જોઈએ, સોફ્ટ હોવું જોઈએ. આસાનીથી મૂવ થાય તો જેમ તમે બ્રશિંગ માંથી બ્રશ કરો છો એવી રીતે જો મૂવેબલ વ્યવસ્થિત સોફ્ટ હોય નાઇફ તો સારી રીતે તમે એને મૂવ કરી શકો છો. પણ જો એ હાર્ડ હોય તો પેચીસ પરફેક્ટ મૂકવામાં ઘણી તકલીફ પડતી હોય છે, એટલે જજમેન્ટ નથી આવતો. એટલે હું આગળવાળો જે પાર્ટ છે નાઇફનો આગળમાં પોઈન્ટ એકદમ પોઈન્ટેડ હોય એ વધારે હું એ પ્રિફર કરું છું, કારણ કે એનાથી કામ વધુ સારી રીતે થાય. એટલે પોઈન્ટમાં પણ ઘણી વેરાયટી આવતી હોય છે. હા, એ રાઉન્ડ વાળી હોય છે, એકદમ પોઈન્ટેડ હોય છે. એકદમ પોઈન્ટેડ વસ્તુ હોય એ વધુ સારી રહે. હમણાંથી નાઇફ મળતા નથી મારી પાસે, બહુ જૂનું નાઇફ હતું એ વખતે મેં રાખી દીધું છે, કારણ કે એના જેવું નાઇફ હજુ સુધી મને કોઈ મળ્યું નથી. કારણ કે જેટલા પણ નાઇફ મેં જોયા એમાં થોડી તો હાર્ડનેસ છે, સોફ્ટનેસ બહુ ઓછી હોય છે નાઇફમાં. એ સોફ્ટનેસ જે હોય છે એને કમાન્ડ બી કરવું પડે ને, કે ભાઈ આપણે કેનવાસ ઉપર જ્યારે પેજ મૂકતા હોઈએ કલર મિક્સિંગ કર્યા બાદ જ્યારે જે જગ્યા પર એનો ઉપયોગ કરતા હોઈએ તો એને કેટલા પ્રમાણમાં પ્રેશર આપવું, કલર કેટલો ત્યાં આગળ સ્પ્રેડ થશે શું છે એ પણ એક. હા, એટલે એમાં એ વસ્તુ જોવાની એ રહેશે કે નાઇફમાં હાથની મૂવમેન્ટ જ તમારી મેઈન વસ્તુ છે. એમાં જ્યારે પણ પેચ મૂકતી વખતે હાથ જે કરવો જોઈએ અને જ્યાં 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 કટ લાગે તો એટલા પાછમાં જ નાઇફનો પેચ પડવો જોઈએ, એ પ્રેક્ટિસની વસ્તુ છે અને પ્રેક્ટિસ વગર થઈ શકે એમ નથી, એના માટે પ્રેક્ટિસ જરૂરી છે. એમાં નાઇફનું કામ એટલું છે કે સોફ્ટ હોવો જોઈએ નાઇફ, બાકી તમારા હાથ ઉપર ડિપેન્ડ છે તમે એને કેવી રીતે ફિટ કરો છો પેચ નાઇફથી. એમાં ઘણા લોકોને મેં જોયા છે કે મોટા પેજમાં એમાં પણ પેઇન્ટિંગ બનાવતા હોય છે, જેમ કે આપણા વિદ્યાનગરના પ્રિન્સિપાલ છે તનુભાઈ પટેલ. તનુભાઈ પટેલ 4x4 4x5 ના કેનવાસ ઉપર પેઇન્ટિંગ માં એ વસ્તુ થઈ શકે છે, મોટા પેજમાં અથવા તો મોટા નાઇફથી એ થઈ શકે છે. જુદા જુદા સાઈઝની
પ્રાકૃતિક દ્રશ્યો છે કે નાઇફ, દરેક વ્યક્તિ નાઇફ થી પેઇન્ટિંગ કરવા માટે યુઝ નથી કરતો હોતા. નાઇફ થી તમે કલર મિક્સિંગ કરવા માટે ક્વોન્ટિટીમાં વધારે કલર બનાવો અને તમે નાઇફ યુઝ કરી અને નાઇફ થી પણ કલર મિક્સિંગ કરો તો એ બધું સારી રીતે થઈ શકતો હોય છે. જ્યારે તમે કોઈ પણ કલરનો વધારે ઉપયોગ કરવાનો હોય અને જરૂર પડતી વધારે કલર લેવા હોય તમારે અને એને બ્રશથી જે કલર બનાવો એના કરતાં જો નાઇફથી એ કલર બનાવીને મિક્સિંગ કરીને તૈયાર કરો અને પછી એક એને બ્રશથી તમે ઉપયોગ કરો તો કલર મિક્સિંગ બી સરસ થાય છે, કલર ક્વોન્ટિટીમાં સારી રીતે બને છે અને વારે ઘડીએ બનાવવો નથી પડતો. તો એના માટે નાઇફ વાપરતા હોય છે. આપણે જે પોર્ટ્રેટ બનાવીએ છીએ 18x18 ઇંચના કેનવાસ ઉપર, 18x18 ઇંચનું કેનવાસ પર છે કે છે પોર્ટ્રેટની અંદર આપણે લાઇટિંગ ઉપર એટલું જ મહત્વ રાખવું પડે કે ફેસ ઉપર કે એની ડ્રેપરી ઉપર જે લાઇટિંગ આવતી હોય એ તો મુખ્ય વસ્તુ. પોર્ટ્રેટ પર લાઇટ એક સરખું લાઇટ પડે એવું ના હોવું જોઈએ. પોર્ટ્રેટમાં કટ લાઇટ પડતું હોય તો એ વધુ સારું અને એમાં કટલાઇટ પડતો હોય એક જગ્યાથી લાઇટ એક જગ્યાએ થોડો શેડ પડતો હોય એ રીતનું પોર્ટ્રેટ બહુ વ્યવસ્થિત સારો લાગે અને એમાં કામ પણ વ્યવસ્થિત થઈ શકે છે. એમાં 3D જેવું તમે બના કરી શકો. જ્યારે વધારે પડતું લાઇટ હતો એક સરખું જ લાઇટ ફેસ ઉપર પડે તો એ ફ્લેટ થઈ જવાની શક્યતા વધારે રહે છે. ગ્રહણ કરવું
બેકગ્રાઉન્ડ કરે છે એટલે અત્યારે ફેસ તમારે આગો પાછો કરી શકો, રિલેક્સ બેસી શકો. હવે તમારું ડ્રોઈંગ પતી ગયું છે, આપણે ચાલશે 2-2.5 કલાક જેવું આપણું પોર્ટ્રેટનું કામ ચાલશે. એટલે જ્યારે પણ તમને એવું લાગે કે મને થોડું રિલેક્સ થવું છે તો તમે ઇશારો કરજો, ચિંતા ના કરો. એ લોકોને જે પોર્ટ્રેટ એમાં મેં જોયા, આપણને એમ થાય કે સારું આટલી અદભુત કલા, એટલું સુંદર કામ એમણે કરેલું. સૌથી અઘરો ચહેરો એ લોકોનો, એ લોકોની સ્કીન માં એની ડેપ ને એની હાઈલાઈટ બતાવી. એ લોકોની જે કલર સ્કીન એકદમ ડાર્ક હોય છે અને એની અંદર ડાર્કેસ્ટ કલરનો બ્લુ અને પર્પલ કલરનો વધારે યુઝ ફેસમાં થાય છે. મહાવરો થઈ ગયો છે કે આપણી અહીંની સ્કીન હોય એટલે દરેક જણા દેશ, દરેક દેશ પોતાની સ્કીન ટોન નો અભ્યાસ હોય જ છે અને એટલે એ લોકો સારું જ કરી શકે છે. આપણે પણ ઘણા ઇન્ડિયન આર્ટિસ્ટ છે કે જે લોકો કોઈ ઓપ્શન પોર્ટ્રેટ કરવામાં આવે તો કરી શકે અને એ ડાર્કેસ્ટ કલર સ્કીમમાં તમે કે એમાં પણ સરસ મીઠા કલર આખું પોર્ટ્રેટ ભલે સ્કીન ટોન એકદમ ડાર્ક છે પણ એના જે કલર્સ તમે કેવા મૂકો છો, કલર કેવા એપ્લાય કરો છો, કઈ કલર સ્કીમ લો છો એમાં પણ એ બહુ મહત્વનું છે અને એવા પોર્ટ્રેટ બહુ સુંદર લાગતા હોય. ડાર્ક સ્કીનમાં આપણી જે ગૌવાણી કે હેર સ્કીનની અંદર જેટલી વેરાયટી જોઈ છે કે જેટલા વિવિધતા જોવા મળે છે એવી ડાર્ક સ્કીનના ચહેરામાં પણ એની જે સ્કીન હોય છે એમાં પણ વિવિધતા આવે છે. એમાં બ્લુ છે અને પર્પલ કલર છે એનો ઉપયોગ કરવામાં આવે અને સ્લાઇટ એની વાત નથી, એ જે ચહેરાની સ્કીન છે, ચહેરાની સ્કીનની જ વાત કરું છું. એ સ્કીન ટોનમાં પણ
એની કલર સ્કીમ એટલે કે સ્કીન ટોન ની અંદર પણ મીઠાશ લાવી શકાય હબજી ના પોર્ટ્રેટ પણ. તમે પોર્ટ્રેટ જો તમને ફેસ પણ સુંદર લાગે. તમે જે વાત કરો છો મારી વાત છે આખી ડિફરન્ટ છે. સ્કીનના જે કલર છે એમાં વેરાયટી અલગ અલગ, એટલે બ્લેક તો છે પણ એમાં એકદમ સીસમ કલર જેવો હોય છે, એકદમ કોલસા કલરના પણ માણસો જોવા મળે છે. એટલે એ જે આખી સ્કીનની જે કલર સ્કીન તો આખી બદલાઈ જ જાય છે, પણ એનું લસ્ટર પણ ધારો કે એકદમ જે શ્યામ હોય પણ એકદમ ઘાટીલો ચહેરો હોય છે એની સ્કીન લસ્ટર મારતી હોય છે, અને એકદમ એક ફિક્કો ચહેરો પણ હોય છે એની સ્કીનમાં જાણે કોઈ પ્રકારની ચમક જ ના જોવા મળતી હોય. એમ લાગે કે એકદમ સાફ સુથરો માણસ છે, અને ઘણા હપસી એવા હોય કે તમને જોવાય ના ગમે એટલા ગંદા હોય, એટલે એના લીધે એટલો ડિફરન્ટ આવતો હોય છે. હવે આપણે આ નાઇફનું કામ પોર્ટ્રેટમાં શરૂઆત થઈ છે. અત્યાર સુધી આપણે ડ્રોઈંગ કર્યું અને ડ્રોઈંગ કર્યા બાદ એને કલરથી શેડમાં ને એમાં થોડું ઉઠાવ્યું છે, એનો બેકગ્રાઉન્ડનો એક બેઝ પર મૂકી દીધો છે. તો હવે આ પોર્ટ્રેટની શરૂઆત આપણા જે આપણે જેના માટે બેઠા છીએ, આપણે જેને જેને જોવું છે, જે નાઇફ કર વર્ક આપણા કેનવાસ ઉપર કેવી રીતે થતું હોય છે એ હવે આપને આ જોવા મળશે. એની આંખો બનાવી રહ્યા છે કમલેશભાઈ. હું જે નાઇફની વાત કરું છું આહુ પોઇન્ટેડ નાઇફ હોય છે, જે આ જે વસ્તુ છે આટલું સ્મૂથ હોય આવડી શકે. જ્યારે અત્યારના જે બીજા નાઇફ આવે છે તમે જો આમ વળો તો આખું વળી મૂવેબલ એટલું નથી, કડક છે ત્યારે આમાં એવું ના થઈ શકે, વળતી તમારે કડક છે. આ પોઈન્ટેડ વાળું દ્રશ્ય હારું પણ એમાં પણ એટલું બહુ સ્મૂથનેસ નથી, લચકતા નથી. આ તમે જુઓ આ વસ્તુ આમાં નથી થતી, એટલે આ જે નાઇફ અત્યારે મળવા મુશ્કેલ છે, પણ જો આવા નાઇફ હોય તો સારું, એકદમ મૂવેબલ અને સોફ્ટ છે, આ નાઇફમાં કામ સારી રીતે થઈ શકે. Thank you.
ઓઇલ કલર એ એવું માધ્યમ છે કે જેની અંદર ડાર્ક કલર થી લાઇટ કલર સુધી શરૂઆત ડાર્ક કલર થી હાઇલાઇટ છે મિડલ લાઇટ છે હાઇલાઇટ મિડલ ટોન થી શરૂઆત કરી અને પછી લાઇટ અને ડાર્ક તરફ મિડલ ટોન કરી પછી ડાર્ક પર હાઈ ટોન જ્યાં જે ગુરુ કરે છે ત્યાં ડાર્ક ટોન મૂકી દેવાનો લાઇટ ટોન
ત્યારે આપની પેલેટમાં કમલેશ ભી નવ કલર છે જેનાથી આપ કામ કરી રહ્યા છો. વ્હાઈટ, ગોલ્ડન યલો, યલો પર ગ્રીન બે પ્રકારના લીધા છે. ના, ગ્રીન એક જ છે. અચ્છા, બ્લુ છે, કોઈ ડાર્ક બ્લુ છે, પર્સન બ્લુ છે, પર્સન બ્લુ છે, મેન ગ્રીન છે. હા, પર્સન બ્લુ છે, ઓરેન્જ છે, માઉ છે, ઓરેન્જ માઉ, રેડ યલો ઓકર. વ્હાઇટ, ગોલ્ડન, યલો. આ જે છે એ કલર કયો છે? યલો કલર થી લાઈટ. આ મેપલ કલર છે. અચ્છા, મેપલ કલર આવે છે.
ફિટનેસ ભી આપણે ચિત્રકલાની અંદર સ્ટુડિયોનું મહત્વ કેટલું મહત્વ એ તો આર્ટિસ્ટ ના માઇન્ડ અને એના વિચારો ઉપર આધારિત છે. સ્ટુડિયો એકચ્યુઅલી જોવા જઈએ તો સ્ટુડિયોનું મહત્વ તો છે. સ્ટુડિયો જ્યારે એક આર્ટિસ્ટ પોતે પોતાનો સ્ટુડિયો બનાવી અને ત્યાં કામ કરતો હોય છે તો ત્યાં એ એક માઇન્ડ એક આર્ટિસ્ટ આર્ટમાં ત્યાં કોઈક માહોલ રહેલો હોય છે. સ્ટુડિયોની અંદર દરેક આર્ટિસ્ટનું જે કામ હોય છે એ એવી રીતે હોય છે કે એને કોઈ સમયની પાબંદી નથી હોતી. કોઈ પણ ટાઈમે એને ત્યાં કામ કરી શકે, કામ કરવાનું એનો કોઈ પણ સમય એને કામ કરવાનું એક ફ્રીલાન્સ મળે છે એમાં એને. અને એનું જે મટીરિયલ છે આર્ટનું એને ક્યાંય આગુપાછું મૂકવું નથી પડતું. પોતાના સ્ટુડિયો પર જ્યાં પણ જે પરિસ્થિતિમાં એને કર્યું હોય ત્યાં ને ત્યાં રાખી જાય અને બીજે દિવસો પાછું જેમનું તેમ પડેલું હોય એ રીતે એને ત્યાં કામ કરીને બેસી શકે છે. આર્ટની દરેક વસ્તુ સ્ટુડિયોમાં જ અવેલેબલ હોય એટલે તમે જ્યારે ઘરમાં કામ કરો તો તમે શું છે કે અમુક વસ્તુ કામ પતી એટલે મૂકી દો, આગી પાછી કરો, ગોઠવી દો, પાછું જરૂર પડે ત્યારે બહાર કાઢો, એ વસ્તુ સ્ટુડિયોમાં નથી રહેતી. અને સ્ટુડિયોમાં એક શાંતિથી કામ કરી શકો, તમે કોઈ ડિસ્ટર્બન્સ વગર કામ કરી શકો. અને એક આર્ટિસ્ટ આર્ટનો એક સ્ટુડિયો હોય એનું એક જગ્યા એવી હોય કે આપણને કામ કરવાનું એક મજા આવે, એમ થાય કે આર્ટનો માહોલ અહીં છે. વિઝિટર્સ કોઈ આ હોય એને પણ ઘણો સમય બેસીને તમે કામ કરો તો જોવાની એને મજા આવે. તમે કોઈ પણ વિઝિટર્સને બોલાવી શકો છો ગમે ત્યારે, ગમે તે ટાઈમે તમે જઈ આવી શકો છો, બોલાવી શકો છો. એટલે એમાં જે ફ્રીલાન્સ સ્ટુડિયોમાં જે મળે છે એવું ઘરે તમે ના કરી શકો. એ દરેક આર્ટિસ્ટ ફ્રીડમ સાથે કામ કરી શકો, સાથે તમે કામ કરી શકો. તમારે કામ કરેલી વસ્તુઓ તમારે ક્યાંય ગોઠવીને મૂકવાની જરૂર પડતી નથી. જેમ તેમ ઓનલાઈન બુકિંગ તમે જતા રહી શકો છો, ગમે તેમ ગમે તે તમારી વસ્તુ પડી હોય તમને ખબર જ હોય કે આ વસ્તુ અહીં મૂકી જાય, અહીંયા મૂકી દે અને લઈ નાખી પાછી મૂકીને ઠેકાણ મૂકવાની જરૂર નથી રહેતી એમાં. અને ગમે તે સાહેબ બરાબર છે, બહુ વાત છે, પણ એટલે આર્ટિસ્ટ માટે એક સગવડતા કહી શકાય કે ભાઈ જેને એને વાઇન્ડ અપ કરીને પાછું મૂકવાનું મૂકવાનું જરૂર પડતી નથી. એક સારો ફાયદો થાય છે. પણ દરેક આર્ટિસ્ટ ની પોતાની એક વિચારધારા, એક પ્રકૃતિ હોય છે, એક એના માહોલ નો એ ચાહક હોય છે. તો સ્ટુડિયો ની અંદર એ પોતાનું ગમતું વાતાવરણ ઉભું કરી શકે અને એને લીધે એ કામ ની અંદર ફેર પડે, એ પણ મહત્વનું હશે. મહત્વનું ખરું, 100% એનું પોતાનું માહોલ ઉભો કરી શકે, પોતાની મેન્ટલી રીતે એનું પોતાનું એક ત્યાં માહોલ ઉભો કરી શકે સ્ટુડિયોમાં, એ ઘણો ફરક પડતો હોય છે. પણ એ બધા આર્ટિસ્ટ અને દરેક વસ્તુની પોતપોતાની વિચારસરણી ઉપર હોય છે. એની સાથે મેં એવું પણ જોયું છે કે ચિત્રકારોને એક અમુક સમય જ કામ કરવાની એક મજા હોય છે. ઘણા લોકો રાતે જાગીને જ કામ કરવાથી ટેવ આવેલા હોય છે, ઘરમાં પણ એક પોતાનો રૂમ સ્ટુડિયો તરીકે પેઇન્ટિંગ માટે અલગ જ હોવો જોઈએ કે જેમાં પોતાનો હોવો જોઈએ કે જેને તમે સ્ટુડિયો કહી શકો પેઇન્ટિંગ એવું એક જગ્યા હોય તો ખૂબ જ કામ કરી શકો છો તમે સારી રીતે, માનસિક રીતે એક કામની તમને આનંદ એમાં મેળવી શકો છો અને સારી રીતે કામ કરી શકો છો કોઈ પણ વિઘ્ન વગર. એનો એક સંતોષ બી હોય છે કે મને મારું વાતાવરણ મળ્યું, મને મારા
સમય સાથે કામ કરવાનું એક પછી ગમે ત્યારે ગમે તે ટાઈમે ત્યાં કામ કરે તો કોઈને ડિસ્ટર્બ ના થઈ શકે, એને કોઈ ડિસ્ટર્બ ના કરી શકે અને પોતે બીજાને ડિસ્ટર્બ ના થઈ શકે. ઘરના કોઈ વ્યક્તિ હોય એ લોકોને કોઈ ડિસ્ટર્બન્સ ના થાય, એટલે રાતના સવારમાં વહેલા ઉઠીને રાતના 1-2 વાગ્યા સુધી કામ કરે. એના માટે પોતાનું એક અલગ જગ્યા હોવી જરૂરી છે. પ્રકૃતિ પ્રમાણે તમને પોતાને શું અનુકૂળતા હોય છે? કોઈ ટાઈમ તમારો કે વધારે ચોઈસ વાળો કે જે મને આ સમય ખૂબ જ ગમે કામ કરવાનું, કે આવી સ્પેશિયલ જગ્યા હોય તો એની એક મજા આવે, કે કોઈ ચોઈસ કે એવી આપે? તો મારો છે પર્સનલ સ્ટુડિયો છે મારો પોતાનો, એટલે હું એ જ પ્રિફર કરું છું. હું વધારે પસંદ એ જ કરું કે પોતાની એક જગ્યા અલગથી હોવી જોઈએ. અને મારી પાસે મેં રાખેલી પણ છે કામ કરવા માટેની સ્પેશિયલ સ્પેસ મેં રાખી છે, કે ત્યાં ફક્ત મારું પેઇન્ટિંગનું કામ કરું છું, ત્યાં બીજું કોઈ ત્યાં એક્ટિવિટી નથી થતી, કે કોઈ પણ ત્યાં વધારે મારી સાથે નથી હોતા. બસ મારે સ્ટુડિયો પેઇન્ટિંગ કામ કલાકારો ભેગા થાય, જરૂર પડે કોઈ પણ આવી શકે સ્ટુડિયો જોવા, બેસે, વાતો કરે અને ત્યાં કામ કરવાનો એક માહોલ અલગ જ હોય છે. અને હું પોતે પણ પસંદ એ જ કરું છું કે પોતાનું અલગથી સ્ટુડિયો હોય તો વધુ સારું હોય. બીજો ફાયદો થાય કે તમારી ઘણા એવા કામ હોય, તમે પ્રોફેશનલ કામ કરતા હોય, બહારના કામ લાવતા હોય, એમાં તમારી સાથે બીજા પણ આર્ટિસ્ટની જરૂર પડે, કોઈ સપોર્ટર્સની જરૂર પડે, હેલ્પરની જરૂર પડે, તો તમારું પોતાનું અલગથી સ્ટુડિયો હોય કે જગ્યા હોય તો ત્યાં એ લોકોને બોલાવી શકો, એ લોકો સાથે તમે કામ લેવડાવી શકો, કે જેના કારણે ઘર કે તમારું ના થઈ શકે. બરાબર. ઘણા આર્ટિસ્ટને એવા પણ જોયું છે કે જેને ટાઈમિંગથી કોઈ બંધન નથી હોતું, એને તમે ગમે ત્યારે કહો ભાઈ આ કામ કરવું છે, એ સદાય તૈયાર જ હોય કે ભાઈ ચલો કઈ વાંધો આપણે કરી દઈએ. એટલે એવી એનર્જી વાળા પણ આર્ટિસ્ટો મેં જોયા છે. એનર્જી તો બરાબર છે, પણ એમાં એવું હોય છે કે દરેક આર્ટિસ્ટ છે અત્યારે આ સમય એટલો ફાસ્ટ થઈ ગયો છે. નાનો મોટો દરેક માણસ અત્યારે એટલો બિઝી હોય છે કે તમે કહો અને એ રીતે માણસ તૈયાર થઈ જાય તો ઓછું હોય છે. એટલે ઘણી વખતે એને પાસે સમય હોય, મેઇન વસ્તુ સમયની વસ્તુ, ઈચ્છા તો હોય તમે કોને ટાઈમે કામ કરી શકે એની ઈચ્છા હોય, પણ ઘણી વખત બીજા પણ એવા કામ હોય કે પોતે એમાં ઇન્વોલ્વ ના થઈ શકે. બાકી સારો આર્ટિસ્ટ છે જે લોકોને કલા સાથે સારો એવો સંબંધ છે, કલા સાથે કરી રહ્યા છે, એ લોકો તમે ગમે ત્યારે કામ કરવાનું કહો એ તૈયાર જ હોય છે. એવું હોતું નથી કે મને રાત્રે આટલા વાગે જ કામ કરવાનું ફાવે, હું આટલા વાગે જ કામ કરું, પણ જનરલી કલાકારો ઘણા એવા હોય છે કે જે લોકોને રાત્રે મોડે સુધી વધારે સારી રીતે કામ કરે, સવારે મોડા પણ રાત્રે 2-3 વાગ્યા સુધી કામ કરવાનું કહો તો કરે. કારણ એ જ હોય છે કે એ જે સમય હોય છે એકદમ સાયલેન્ટ હોય છે, એકદમ શાંતિવાળો સમય, એટલે એક એવી તો વાતાવરણ હોય કે કોઈ પણ અવાજની કોઈ પણ ડિસ્ટન્સ નહીં, એટલે રાતના કામ કરવાનું ઘણા લોકો પસંદ કરતા હોય છે. દિવસની કોઈ દોડાદોડી કોઈ જવાબદારીઓ રાત્રે શાંતિથી બેસીને તમે સમય આપી શકો છો, સુધી કામ કરી શકો છો.
રાતના કામ કરવાનું ઘણા લોકોને વધારે પસંદ હોય છે. પ્રોફેશનલ જેને કામ કરવું છે એને તો એ બધી વસ્તુ વિચારવાની રહેતી જ નથી, એ તો ગમે ત્યારે ગમે તે ટાઈમે એને કામ કરવું જ પડે. ના થાક્યા નથી ને? પેઇન્ટિંગ એવું છે કે પહેલાના સમયમાં લોકો કેનવાસ ઉપર બ્રશથી પોર્ટ્રેટ કરે, સ્કેલમાં પ્લેનું ડ્રોઈંગ કરીને પોર્ટ્રેટ કરતા પ્રોફેશનલી, અને બ્રોમાઇડનો પણ એક સમય હતો કે બ્રોમાઇડ પોર્ટ્રેટ થતા હતા. હવે બ્રોમાઇડ પોર્ટ્રેટ તો બંધ થઈ ગયા છે, પણ કેનવાસ ઉપર પોર્ટ્રેટ કરતા હોય છે. નાઇફ વર્ક કરવા વાળા બહુ ઓછા છે, અલગથી જ એની ઇમેજ દેખાતી હોય છે નાઇફ વર્કમાં. એટલે જે લોકોને આર્ટિસ્ટિક વર્ક જોઈએ છે એને નાઇફ પેઇન્ટિંગ વધારે પસંદ કરે છે અને લોકો એને વધારે પ્રિફર કરે છે. રાત્રે બેસીને અને એ પોર્ટ્રેટ તો કેવી રીતે બન્યું છે એ એક્ચ્યુઅલી કેનવાસ પૂરું રાતે બેસીએ પછી એકદમ નક્કી કરી ચલો આજે પોર્ટ્રેટ તૈયાર કરીએ, નાઇફમાં મસ્ત પોર્ટ્રેટ બનાવીએ. કેનવાસ કે કઈ તૈયાર હતું નહીં કશું. પછી અમારા એક ક્લાસમેટ છે કોંગ્રેસ કે જે અમે એક ક્લાસમાં જ હતા સીએમ ફાઇનાન્સ કોલેજ, તો બાહુભાઈ અને પટેલ, બાહુભાઈ પટેલ અને સુખલાલ કાકરિયા કરીને અરવા ફાઇન આર્ટ ક્લાસીસ કાપડ ખાલી ફ્રેમ ઉપર ચડાવેલું. એની જે પ્રોસેસ હોય છે ટેક્સચર વ્હાઇટ ના કોટિંગ કર્યા બાદ એની ઉપર કલરથી કામ કરી શકાય, ઓઇલ કે એક્રેલિકથી, એ કઈ વાંધો નહીં. કોરું છે તો કોરું, પણ અત્યારે આજે કરવું જ છે એટલે હવે એ કેનવાસ ત્યાં જ ઉઠાય. અને મારા ઘરે પાછા આવ્યા આખી રાત એની ઉપર નાઇફથી રાતે મોડા સુધી અમે કામ કરી. હું મોડલ તરીકે હતો અને કોંગ્રેસથી મારું નાઇફમાં પોર્ટ્રેટ કરેલું જે આપણે આપણા પોસ્ટરની અંદર મૂકેલું છે. ખરેખર એ અદ્ભુત કામ થયેલું એ સમયે.
ખૂબ સુંદર કામ થયું નાઇફની અંદર. એ પછી મેં તું ભી પરીક્ષણ બનાવ્યું, ઘણા બધા બનાવ્યા. સનનું, ડોટરનું, મિસિસનું, બીજા મિત્ર વર્તુળોના ઘણા બધા પોર્ટ્રેટ નાઇફમાં કર્યા છે. સાંભળ્યું એ વખતે. એક વખત અમે વિજય શ્રીમાળી નાથજી કમલેશભાઈ ભેગા થયા, એટલે એવો વિચાર કર્યો કે આપણે ભેગા થઈને કંઈક શો કરીએ. એટલે પછી મને એવો એક ઘણા વખતથી વિચાર આવતો કે આર્ટિસ્ટનું કામ જોવા માટે સીએન ફાઇન આર્ટ્સના વિદ્યાર્થી તથા બીજા આર્ટિસ્ટો હોય છે, એ બીજા આર્ટિસ્ટનું કામ જોવા માટે બહુ તાલાવેલી હોય છે એમને કે ભાઈ આ કેવી રીતે કામ કરે છે મારે જોવું છે. પણ અહીંયા આપણે ત્યાં લગભગ મોટા આર્ટિસ્ટો કોઈ જલ્દી પોતાનું કામ બતાવે ને કે કેવી રીતે કરે છે. એટલે મારી એવી ઈચ્છા હતી કે આપણે જાહેરમાં કામ કરીએ. ગેલેરીના પહેલા જ દિવસથી પૂરા કેનવાસ, પૂરા આર્ટ પેપર ઉપર અલગ અલગ મીડિયમમાં, એટલે કે કેનવાસ ઉપર ઓઇલ અને એક્રેલિકમાં કામ થતું હોય, આર્ટ પેપર ઉપર ડ્રાય પેસ્ટલ કલર છે, પેન્સિલ કલર છે, વોટર કલર છે, એવી રીતે જુદા જુદા મીડિયમ ઉપર કામ એક સાથે ચાલતું હોય અને લોકો એને જોઈ શકે કે ભાઈ કોરો આર્ટ પેપર કે કોરા કેનવાસ ઉપર શરૂઆત કેવી રીતે થાય છે, એનું કામની પદ્ધતિ શું હોય છે, એની ટેકનિક, એની કલર એપ્લાય કરવાની રીત કેવી હોય છે અને ચિત્ર કેવી રીતે પૂર્ણ થતું હોય છે, એના એન્ડમાં જે હાઇલાઇટ્સ કે માસ્ટર સ્ટ્રોક જે વાગતા હોય છે એ કેવી રીતે વાગતા હોય છે, તો એ બધી વસ્તુ લોકો જોઈ શકે એ માટે અમે એક નક્કી કર્યું કે ભાઈ આપણે લાઈવ શો કરવો એમ. એટલે એ અમે ત્યાં કોન્ટેમ્પરરી આર્ટ ગેલેરીમાં, આર્ટ ગેલેરીની બહાર જે કમ્પાઉન્ડ હતું એની અંદર અમે, હું, કમલેશ ગજ્જર, વિજય શ્રીમાળી, નાગજી પ્રજાપતિ, વિનોદ પટેલ, અમે ત્યાં આગળ જાહેરમાં કામ કરવા બેઠા. અને જે આર્ટવર્ક તૈયાર થાય, જે પેઇન્ટિંગ્સ કે પોર્ટ્રેટ કે કોઈ પણ કલાનું સર્જન પૂર્ણ થાય, એટલે એને અમે ગેલેરીની અંદર ડિસ્પ્લે કરતા. એવી રીતે અમે આખું વીક કામ કરેલું. ઘણા બધા આર્ટિસ્ટોને ખબર પડી એટલે ઈ ખરસાણી ત્યાં આગળ બધા જ દિવસ હાજર રહ્યા. પછી ઉપેન્દ્રભાઈ ત્રિવેદી પણ ત્યાં બધા જ દિવસ હાજર રહ્યા હતા. અમિતભાઈ આવે એવું આમ ખુશ થઈ ગયા કે આવો વિચાર ક્યાંથી આવ્યો, ને એમણે ખૂબ જ એ અમારા જે પ્રોજેક્ટ હતો આ લાઈવ શો કરવાનો એને એમણે વધાવ્યો. એ પોતે બેઠા ત્યાં આગળ હાજરી આપી. ખૂબ જ દિગ્ગજ ચિત્રકાર છે મોટા ગજાના, અને તે છતાં એવાય ત્યાં આગળ સામે બહાર જાહેરમાં બેસી અને એમણે કમલેશભાઈ પાસે પોર્ટ્રેટ કરાવેલું, એ અમે વિનંતી કરી, રિક્વેસ્ટ કરી, તો એમને સ્વીકાર કરી, કંઈ વાંધો નહીં હું બેસું છું. પછી આપણા ટ્રાફિકના મિસ્ટર કરવાલ સાહેબ કમિશનર કે હતા ત્યારે, એ એમના મિસિસ, એવા ઘણા બધા ચિત્રકારો મોટા ગજાના હતા, એ પણ ત્યાં ઘણી રોજ આવતા અને આ માહોલને સપોર્ટ કરતા અને માણતા પણ ખરા. એ વખતે એક્રેલિકમાં
વ્હાઇટ કલરમાં તો કામ થતું, એ વખતે નાઇકમાં કમલેશભાઈએ કામ કરેલું. વિજયશ્રીમાં એ જુદા જુદા મીડિયો ઉપર ત્યાં આગળ ડ્રાય પેસ્ટલ છે, એક્રેલિક કલર છે, વોટર કલર છે, એવા અલગ અલગ મીડિયમમાં પોર્ટ્રેટ એમણે બનાવેલા. તો વિનોદ પટેલ હતો એ ડ્રાય પેસ્ટલની અંદર એને લેન્ડસ્કેપને બધું તૈયાર કર્યું. નાગજીભાઈ સરસ ડ્રોઈંગ સાથે વોટર કલર અને એક્રેલિકમાં કામ કર્યું. એ આખો માહોલ જ એ વખતનો ખૂબ સુંદર જમાયેલો. ત્યાર પછી લાઈવ શો હજુ સુધી અમે નથી કરી શક્યા. હું હાલ અમદાવાદની ગુફા ગેલેરી સંભાળું છું, ત્યાંનું બધું જ મેનેજ હું કરું છું. ત્યાં પણ અમારે ઘણા વખતથી વાત ચાલે છે કોરોના પહેલાથી કે ભાઈ આપણે ફરતી જાહેરની અંદર ત્યાં ઓપન આર્ટ ગેલેરી સ્ટાર્ટ કરેલી છે, તો ત્યાં જ બેસીને ત્યાં ચિત્રો તૈયાર કરી અને ત્યાં આગળ એને ડિસ્પ્લે કરીએ એવો એક પ્રોગ્રામ કરવાનો હતો, પણ સંજોગો સાથે હજુ સુધી થયો નથી. અને બીજે દુનિયામાં થોડી તબિયત પણ નાદુરસ્ત છે, તો એને કમરમાં એનો દુખાવો. એટલે હવે વહેલા વહેલી તકે એ શો અમારી ઈચ્છા છે કે ભાઈ ત્યાં જાહેરમાં થાય. આપણે જરા લાઈવ જે આપણો પ્રોગ્રામ ચાલે છે એને કદાચ આપણે થોડું 15-1 મિનિટનું વચ્ચે બ્રેક આપીએ અને મોડેલની મમ્મીને પણ થોડો રેસ્ટ મળે, થોડો કમલેશભાઈને પણ બ્રેક મળે, તો પાછા આપણે 15-20 મિનિટમાં આપણે પાછો આપણો લાઈવ પોર્ટ્રેટ નાઇટ પોર્ટ્રેટનો પ્રોગ્રામ ચાલુ કરીએ.